હેતુમાં પણ કથાનું આયોજન થયું તેમના દ્વારા યજમાન પદે. અને જ્યારે તમે કથા પૂર્ણ થાય જ્યારે મહાપ્રસાદ લો છો ત્યારે જેટલા ભક્તોને મહેમાનો મહાપ્રસાદ લે તેટલા યજ્ઞો કરવાનો પૂર્ણ અમારા પ્રતાપભાઈને મળે છે. આ મહાપ્રસાદનો મહિમા છે. એ શંકર ભગવાનને નૈવેદ્ય અર્પણ કરવું ને મહાદેવનું નૈવેદ્ય ખાવું, દરેકને ખવડાવવું, નૈવેદ્યનો બહુ મહિમા છે. આ તો ખબર નહીં ક્યાં માણસો એ બધી વાત ફેલાવી, મહાદેવનો પ્રસાદ લેવાય નહીં, મહાદેવનો પ્રસાદ ખવાય નહીં. એ ખોટી એક વાત, ખોટો વહેમ ફેલાણો છે. શિવ મહામણમ શિવ મહાપણમાં તો એમ કહ્યું, આલંબ યાગ સહસ્ત્રણ, ધ્યાન દેના, કોઈ એક હજાર અરબ યજ્ઞ કરે, આમાંથી કોઈ કરી શકે ભાઈ એક હજાર અરબ યજ્ઞ? તો એક હજાર અરબ યજ્ઞ કરવાનું ફળ પ્રાપ્ત કરવું હોય તેમને ભગવાન શિવજીનું નૈવેદ્ય લેવું, માન પ્રમાણે સન્માન સાથે ભગવાન શિવનું નૈવેદ્ય આરોગ્યું, ભક્ષે શિવ નૈવેદ્ય શિવ સાયુજ્યમ આપનું યાદ. જે માણસ મહાદેવને નૈવેદ્ય અર્પણ કરે છે, નૈવેદ્ય ભક્ષણ કરે છે, તેને શિવ સાયુજ્ય મુક્તિની પ્રાપ્તિ થાય. આ છે મહાદેવના નૈવેદ્યનો મહિમા, શંકર ભગવાનના પ્રસાદનો મહિમા છે. યદગૃહે શિવ નૈવેદ્યમ પ્રચારો અપિ પ્રજાયત તદગૃહ પાવનમ સર્વન્ય પાવનમ કારણમ. જેના ઘરમાં ભગવાન મહાદેવ માટે નૈવેદ્ય તૈયાર કરવામાં આવે અને નૈવેદ્ય તૈયાર કરી અને મહાદેવને જ અર્પણ કરવામાં આવે અને એ નૈવેદ્ય મહાદેવના ભક્તોને આપણા જ ગૃહમાં આપણા જ ઘરમાં એ ભોજન કરાવવામાં આવે તો શિવ મહાપણ એમ કહે, તદગૃહ પાવનમ સર્વમ ન્યા પાવનમ કારણમ, એ ઘર તીર્થ બની જાય. તેથી વર્ષમાં એકાદી વાર મહાદેવને થાળ અર્પણ કરવું, મહાદેવને ભોજન અર્પણ કરાવી, આપણા આંગણે મહાદેવના ભક્તોને ભોજન કરાવવું, તેનો બહુ મહિમા છે. આ ભગવાન વ્યાસે જે કહ્યું છે એ તમને હું કહું છું. તદગૃહમ પાવનમ સર્વ, આખું આપણું ઘર ને ગૃહ પાવન થઈ જાય અને આંગણે આંગણે આવે તેને ભોજન કરાવવું, આપણું આંગણું તીર્થ બને છે. આગતમ શિવ નૈવેદ્યમ ગૃહીત્વા શિરસા મુદા ભક્ષણમ પ્રયત્નેન શિવ સ્મરણ પૂર્વકમ. જ્યારે ભગવાન શંકરનો મહાદેવનો પ્રસાદ જ્યારે આપણને આપે ત્યારે શિવનું સ્મરણ કરતા કરતા પ્રસાદ ખાવ લેવું. ગૃહીત્વા શિરસા મુદા, ભગવાનનો પ્રસાદ મસ્તક ઉપર ધારણ કર્યા પછી મુખમાં મુકાય. આ છે નૈવેદ્યનો મહિમા. આગતમ શિવ નૈવેદ્ય ન્યાદા ગ્રાહ્યમ મિતે વિલંબતે પાપ સંબંધો. જે માણસ મહાદેવનો નૈવેદ્ય લેતો નથી અને મહાદેવના નૈવેદ્યનો ત્યાગ કરે છે તેને પાપ સાથે સંબંધ થાય. એવા ઘણા માણસોને જોયા છે કે હજી આ વર્તમાન યુગની અંદર પણ ભગવાન મહાદેવનો પ્રસાદ મહાદેવનો નૈવેદ્ય લેતા નથી. અમારાથી મહાદેવનો નૈવેદ્ય ન લેવાય, અમારાથી ન ખવાય. પણ શિવ મહાપણને તેને માનવ માત્ર માટે મહાદેવના નૈવેદ્ય માટે અધિકાર બતાવ્યો છે. શાલિગ્રામો ભવેલિંગો રસલિંગો તથા દ્વિજા પાષાણે રાજતે સુવર્ણ સુર સિદ્ધિ પ્રતિષ્ઠતી. સિદ્ધ એટલે મહાત્માઓ અને સુર એટલે દેવતાઓ, ધ્યાન દેના. દેવતાઓ દ્વારા અથવા મહાત્માઓ દ્વારા જે શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હોય, જે શિવલિંગની સ્થાપના કરવામાં આવી હોય, કોઈ પણ જગ્યાએ શિવાલય બનતું હોય ને તો તેનો મહિમા એ છે. દેવતાઓ તો ન હોય આપણી પાસે પણ મહાત્માઓ તો હોય ને, કોઈ સંત સાધુના હાથથી પ્રતિષ્ઠા કરવી. અને બીજું એક વાત યાદ આવી, કહી લો, કોઈ જગ્યાએ શિવાલય નિર્માણ થતું હોય તો જ્યારે શંકર ભગવાનની પ્રતિષ્ઠા થાય છે, મહાદેવની લિંગ સ્થાપના થાય છે, ત્યારે પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવાનો બહુ મહિમા શિવ મહાપણમાં બતાવ્યો છે. જે માનવ શંકર ભગવાનના લિંગ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લે છે તેના પેઢીઓ પેઢીઓમાં દિન દિન પ્રતિદિન પ્રતિષ્ઠાઓ વધતી રહે છે. તેથી ક્યારે આવો અવસર મળે તો ચૂકવું નહીં, પ્રેમથી ભાગ લેજો. અને કોઈ પણ જગ્યાએ શિવાલય નિર્માણ થતું હોય, ભલે ઘણા માણસોને મંદિરો નિર્માણ કરવામાં પ્રીતિ ન હોય પણ એ જરૂરી છે ને, જેટલી હોસ્પિટલની જરૂર એટલી શિવાલયની જરૂર છે.
માણસ તન થી રોગી થાય તો હોસ્પિટલે જવાય, અને મન થી રોગી હોય દુખી થયો હોય કોઈ આંસુ ન લૂસે ત્યારે ક્યાં જવું? શિવાલય જવું પડે, ભગવાન મહાદેવની પાસે જ જવું પડે છે. તો કોઈ પણ જગ્યાએ શિવાલય નિર્માણ થતું હોય તો વધારે આપણે યોગદાન ન આપી શકીએ, પણ એ શિવાલયમાં આપણા નામનો એક પણ પથ્થર મૂકીએ તો તેનો વંશ નિર્વંશ ન જાય, એના કુળમાં નિર્ધનતા ન આવે, આવું શિવ મહાપણમાં કહ્યું. અને ભગવાન વ્યાસે કહ્યું એ કહું છું. અને બીજી વાત, ઔષધાલય ખોલવા, બાગ બગીચાઓ બનાવવા, જલાશયો બનાવવા, વૃક્ષો વાવવા, આને આપણા શાસ્ત્રોમાં ભૂત યજ્ઞ કહ્યો છે. ભૂત એટલે સ્મશાનમાં જે થાય એ ભૂત નથી વાત, આ પંચભૂતોની રક્ષા માટે જે જે માણસો કાર્ય કરે એ બધા યજ્ઞો છે. તમે સરોવર બનાવો તો યજ્ઞ છે, તેને ભૂત યજ્ઞ કહેવાય છે. તમે વૃક્ષો વાવો તો યજ્ઞ છે, ઔષધાલય ખોલો તમે તો યજ્ઞ છે. યજ્ઞનો કોઈ એક પ્રકાર નથી, બહુ એંગલથી આપણા મહાત્માઓ બધું જોયું. અને આજે કથા કરીએ પણ આપણે પત્રિકામાં લખેલું છે શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ, મોટામાં મોટો યજ્ઞ. તો મહાત્માઓ દ્વારા, દેવતાઓ દ્વારા જે શિવલિંગની પ્રતિષ્ઠા થઈ હોય એ લિંગને અર્પણ કરેલું નૈવેદ્ય એનો મહિમા વધારે છે. કાશ્મીરે સ્ફટિક રત્ને જ્યોતિર્લિંગેશુ સર્વેશુ ચંદ્રણે સમપ્રોક્તમ. આપણા જેટલા જ્યોતિર્લિંગો છે તેમને અર્પણ કરેલું નૈવેદ્ય, એ નૈવેદ્ય આરોગવાથી ચાંદ્રાણ વ્રત કરવાનું ફળ મળે. હવે આ વ્રત કેટલું કઠિન છે એ તો મહાદેવના ભક્તો જાણતા હોય છે. ચાંદ્રાણ વ્રત એટલે 12 માસનું પણ થઈ શકે છે, 1 મહિનાનું પણ થઈ શકે છે. ચંદ્રની કલા જેમ ખીલે અને ચંદ્ર જેમ ક્ષીણ થાય તે રીતે ભોજનની વૃદ્ધિ અને ભોજન ઘટાડવું. જો તમે પૂનમના દિવસે આ વ્રતનો પ્રારંભ કરો તો પૂર્ણિમાના દિવસે 24 કલાકમાં દિન અને રાતની વચ્ચે એક જ વાર 15 બટકા એટલે 15 ગ્રાસ ભોજન કરવું, એટલે 15 બટકા ભોજન કરવા. પછી નીચે ઉતરવાનું, પૂનમના દિવસે 15, પછી 14, પછી 13, પછી 12, પછી 11, આમ નીચે કરતા કરતા એકે આવી જવાનું, અને પછી એક લઈને પાછું 2, 3, 4, 5, 6, 7 એમ કરતા કરતા 15 પહોંચવાનું. આ વ્રત ની અંદર કોઈ ફરાળ, કોઈ ફલાહાર એવું નથી હોતું. આમ તો મૂળ ચંદ્રણ વ્રત એવું છે કે ગાય માતાને જવ ખવડાવવાના. ગાય માતાને જવ ખવડાવ્યા પછી ગાયના ગોબર દ્વારા જે જવ નીકળે એ ગોબર માંથી, છાણ માંથી જવ ભેગા કરવાના, અને એ જવ ભેગા કરીને સૂકવી નાખવાના. એમાંથી જે લોટ બને એનું ભોજન બનાવવાનું. બહુ કઠિનમાં કઠિન વ્રત છે આ. ભાગ્યે જ કોઈ એવો મહાદેવનો ભક્ત હશે કે જેમને આ વ્રત કર્યું હોય, પણ એ બધું આપણે ન કરી શકીએ. પણ એટલી હદ સુધી કરી શકીએ કે ભાઈ હાલો આપણે ચંદ્રનું વ્રત કરીએ તો પૂર્ણિમા દિવસે 15 બટકા, પછી એમ કરતા 14, 13 નીચે ઉતરીએ, અને પાછા ધીમે ધીમે કરતા 15 પહોંચી જઈએ. એકના દિવસે એક જ ગ્રાસ, એક જ બટકો, બીજના દિવસે 2 જ બટકા. પછી પાછું યાદ રાખવું, એ જે બટકો આપણે ભોજનનું લઈને રોજ લેતા હોય ને, અવડું જ પાછું બટકો હોય છે, બટકો નહીં હોવો જોઈએ મોટો, અડધો રોટલો બટકામાં આવી જાય તો પછી વ્રત ન કહેવાય. તો આવા મહાન ને કઠિન વ્રતો આપણે ન કરી શકીએ. આવા મહાન કઠિન વ્રતો કરવાનું ફળ પ્રાપ્ત કરવું તેના માટે છે. શંકર ભગવાનને અર્પણ કરેલું નૈવેદ્ય આ બધું આપ પ્રેમપૂર્વક લ્યો તો મહાન વ્રત કરવાનું ફળ પ્રાપ્ત થાય. અગ્રહમ શિવ નૈવેદ્ય પત્રમ પુષ્પમ ફલમ જલમ. કઈ વસ્તુ ન લેવાય? શંકર ભગવાનને જે સ્પર્શ થઈ ગયો લિંગને અને પીઠને જે અટકી જાય એ કોઈથી ના લેવાય. એ તપોધન બ્રાહ્મણો આવે બ્રહ્મ સમાજમાં, એ તપોધન બ્રાહ્મણો લઈ શકે છે. અને બીજા અતિથ સાધુ જેને આપણે ગોસ્વામી કહે છે, બાબાજી ગિરિપુરી ભારતીવાન અરણ તાર તીર્થ સાગર, અમારા 10 નામ ભાઈઓ આવે છે ગોસ્વામી, જે શંકર ભગવાનના મંદિરની જે પૂજા કરતા હોય એ લઈ શકે છે. અને શિવ મહાપણમાં એમ પણ કહ્યું છે કે કોઈ પણ શિવાલય હોય તેની પહેલી પૂજા તપોધન અથવા ગોસ્વામી 10 નામ ભાઈઓ કરે, અને છેલ્લી પૂજા પણ તપોધન બ્રાહ્મણ અને 10 નામ ભાઈઓ કરે, અને વચ્ચેના સમયમાં કોઈ પણ માણસ પૂજા કરી શકે છે. મહાદેવનો નાગ કોઈ પણ માણસ અર્પણ કરી શકે છે, લિંગ ઉપર નાગ અર્પણ કરી શકે, પણ એ નાગ ઉતારવા માટે આ તપોધન અથવા 10 નામના ભાઈઓ જોઈએ છે.
પણ એમાં ઉલ્લેખ એવો પાછો કર્યો છે કે કદાચ સમજો કે શિવાલય છે ત્યાં તપોધન બ્રાહ્મણ પણ નથી અને દસનામ ગોસ્વામીનો કોઈ બાળક પણ નથી, તો એ પૂજા કેવી રીતે ઉતારવી, શું કરવું? તેના માટે એમ કહ્યું કે બે બિલોપત્રના પાન હાથમાં રાખો, બંને હાથમાં એક એક, અથવા તમે વડલાનું પાન એક એક રાખો, અથવા પીપલ પાન રાખી અને એ ભગવાન મહાદેવની પૂજા ઉતારવા. આવો એક ઉલ્લેખ થયો છે. તો આવા બધા વહેમ જે પ્રશ્નો છે, જે હજી સુધી સમજાણા નથી, એ પ્રશ્નોને ઉકેલવા માટે આવી નાની નાની વાતો શિવકથા દ્વારા કરવી પડે છે. તો કઈ વસ્તુ ન લેવી? લિંગ ને પીઠના સ્પર્શ થઈ ગયો હોય એ વસ્તુ કોઈ લેવી નહીં, એ તપોધન અથવા દસનામ લઈ. અને તપોધન દસનામ ન હોય ને ભગવાન મહાદેવને બધી વસ્તુ અટકી ગઈ હોય, પૈસા હોય, ફળ હોય, નૈવેદ્ય હોય, અટકાડી દીધી કોઈ, તો એનું શું કરું? ફેંકી દેવાની વાત નથી આ બધી. પણ એ વસ્તુ લઈને શાલિગ્રામ શિલા સંગાત સર્વયાતિ પવિત્રતામ, ભગવાન શાલિગ્રામને સ્પર્શ કરાવી દો અને પછી એ કોઈ પણ માણસ લઈ શકે છે, કોઈ પણ માણસ એ ખાઈ શકે છે. પણ લિંગ અને પીઠથી જે દૂર હોય એ કોઈ પણ માણસ લેવાને ખાવાને પૂર્ણ અધિકારી છે. આ નૈવેદ્યનો મહિમા છે. તો મારા ભાઈઓ બહેનો વડીલો સૌને પ્રાર્થના, રોજ ભગવાનને નૈવેદ્ય અર્પણ કરો અને ઘરમાં ભોજન બનાવો તો થાળી પહેલા ભગવાનને અર્પણ કરવી. એવા ઘણા બધા ઘરો છે, ઘરમાં ભોજન બને એ પહેલા આપણા ઘરનું જે નાનકડું દેવસ્થાન હોય તે પ્રભુને અર્પણ કરે. અને જ્યારથી આપણું આ ભોજન ભગવાનને અર્પણ કરી અને ખાવાનું બંધ કર્યું છે, પહેલા આપણા વડીલો પહેલા ભગવાનને થાળ અર્પણ કરે ને પછી ઘરના બધા જ એ ભોજન કરે. પણ જ્યારથી એ બંધ થયું ત્યારથી આ નવા નવા રોગની શરૂઆત થઈ ગઈ છે. રોજ ભગવાનને નૈવેદ્ય અર્પણ કરો. આવે ઘરમાં જે બન્યું હોય, શાક રોટલો, શાક રોટલો નો છાશ નો રોટલો, જે તમે ઘરમાં ખાતા હોય પ્રભુને અર્પણ કરો, એ પ્રસાદ બની જાય છે. તો રોજ મહાદેવને નૈવેદ્ય અર્પણ ન કરો, પણ સોમવારે તો કરો છો. મહિનામાં એકાદ, વર્ષમાં એકાદી વાર ભગવાનને નૈવેદ્ય થાળ જમાડો બાબાને, બહુ સારું થશે. ભગવાન વ્યાસ એમાં જે કઈ કહ્યું એના અનુભવનું જ્ઞાન કહ્યું છે. મહાત્માઓએ જે કહ્યું એ પ્રયોગ કરીને અનુભવીને પછી કહ્યું છે. તો ભગવાન મહાદેવનો નૈવેદ્ય લેવાય અને ખવાય, પ્રેમપૂર્વક લેવું, પ્રેમપૂર્વક ખાવું અને ખવડાવવું. તો વ્યાસ બોલે છે, મેં તમને નૈવેદ્યનો મહિમા કહ્યો. નૈવેદ્યમ નિર્ણયમ પ્રોક્તમ ઇત્થમ મો મુનિ સતમહાં શૃણોત્વં બિલ્વ મહાત્મયમ સાવધાન સાવધાન આદરપૂર્વક હવે સાવધાનપૂર્વક સાંભળો. હવે હું તમને બિલ્વપત્રનો મહિમા સમજાવું. થોડા શબ્દોમાં બિલ્વપત્રનો મહિમા પણ આપણે સમજી લઈએ. મહેમાન આવવાના હતા, આવી ગયા પ્રતાપભાઈ? આવે પછી મને જે કઈ સન્માન અચાર કરી લેવું છે, રોકાવાનું છે ને તમારે? ઠીક, તો બેસવાના છો ને તમે? ઠીક ઠીક, સારું સર, ધન્યવાદ. અમે શું કરીએ ભાઈ, મોંઘા મોંઘા મૂલા મૂલા મહેમાનો આવે, સન્માન એ કરવું પડે. ન કરીએ તો ને કરીએ તો બધી વાતે અમે પ્રતાપભાઈ પણ, અને મહાનુભાવો સારા માણસો આવે, સજ્જન માણસો આવે, એમનું સન્માન કરવું જોઈએ. અને ગુણવાન માણસોનું સન્માન ન કરીએ તો આપણે નગુણ કહેવાય, એ પણ કરવું જરૂરી છે. તો હવે બિલોપત્રનો મહિમા થોડા શબ્દોમાં સમજી લઈએ. ભગવાન વ્યાસ બોલ્યા છે, અને યાદ રાખજો આ બધું જે કઈ હું બોલું છું તે. મહાદેવ સ્વરૂપોયમ બિલ્વો દેવેરપિ સ્તુતઃ યતા કંઠસ્ય દેતરસ્ય મહિમા જ્ઞાયતે કથમ મહિમા જ્ઞાયતે કથમ. ભગવાન વ્યાસે એમ કહ્યું કે જે વૃક્ષની સ્તુતિ દેવતાઓ કરે એ વૃક્ષનો મહિમા કેવી રીતે ગાઈ શકું? મહાદેવ સ્વરૂપો, બિલ્વવૃક્ષ એ સાક્ષાત મહાદેવનું સ્વરૂપ છે, સાક્ષાત મહાદેવનું સ્વરૂપ. અને મારા મહાદેવના ભક્તોને ક્યારે શિવાલય જવાનો સમય ન હોય પણ બિલ્વવૃક્ષના દર્શન કરી લે ને તો મહાદેવનું દર્શન કરવાનું જ ફળ પ્રાપ્ત થાય છે. તેથી જેના આંગણે બિલ્વવૃક્ષ હોય છે એમના આંગણે સાક્ષાત મહાદેવ બિરાજે છે. કાલે હું
કોના ઘરે ગયો તો મને ખબર નથી, પણ આપણા ધીરા ગામમાં પ્રતાપભાઈ, હું કોઈ આપણા ભાઈઓના ઘરે ગયો તો આંગણામાં એટલું સુંદર બીલું વૃક્ષ હતું. અને પાછું આનંદ મને એ વાતનો થયો કે એ ઘર પાછું આખું ઘર હરિભગત હતું, સ્વામિણ સંપ્રદાયના ભક્ત હતા, ભગવાન સ્વામિણ હરિભગત આખું ઘર, અને એના આંગણામાં બીલું વૃક્ષ. ત્યારે એમ થયું કે હવે ઉજળા દિવસો આવવાના છે. આવું જોતા બહુ સારું લાગે આપણને, પરિવાર આખો હરિભગત પણ આંગણે બીલું વૃક્ષ. જેને જેના આંગણે બીલું વૃક્ષ હોય છે એમના આંગણે તીર્થ નિવાસ કરે છે. હતું એમના સાગર, કારણ કે બીલું વૃક્ષને નીચે સર્વ તીર્થો નિવાસ કરે છે. આ વ્યાસ બોલ્યા છે, પુણ્યં તીર્થાનિ યાવંતે લોકેશો પતિતાન્યપિ તાનિ સર્વાણિ તીર્થાનિ બિલ્વ મૂલે વસંતે, બિલ્વ મૂલે વસંતે. કેટલી સરસ વાત કરી. આ શ્લોક સમજાય જાય એવા છે ને, કઠિન તો નથી ને કે આમાં. ઘણા માણસો મને ફરિયાદ કરે તમે શ્લોક બહુ બોલો છો, પણ બધું સમજાય જેવું છે, નહીં બોલું તો આપણને આવડે કેવી રીતે, પછી બોલવું તો પડે જ તે. કેટલા સરળ શબ્દો છે, તાની સર્વાની તીર્થાની બિલ્વ મૂલે વસંતિ. બિલ્વ વૃક્ષના મૂળમાં આ પૃથ્વી ઉપર જેટલા તીર્થ છે એટલા બધા તીર્થો બિલ્વ વૃક્ષના મૂળમાં નિવાસ કરે છે. તેથી અવસર મળે તો બિલ્વ વૃક્ષને પરિક્રમા કરવી. બિલુ વૃક્ષને જે સામાન્ય વૃક્ષ સમજે છે તેના પુણ્યનો ક્ષય થાય છે. બિલુ વૃક્ષ કોઈ સામાન્ય વૃક્ષ નથી, સાક્ષાત મહાદેવનું સ્વરૂપ છે. આ બિલવાષ્ટકમાં તો એમ કહ્યું કે મૂળમાં બ્રહ્મા, મધ્યમાં વિષ્ણુ અને આગ્રભાગની અંદર શંકર ભગવાન નિવાસ કરે છે. એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેયનું દર્શન કરવું હોય ને તો બિલુ વૃક્ષનું દર્શન કરી લેવું. બિલવાષ્ટક મૂલ તો બ્રહ્મ રૂપાય, મધ્ય તો વિષ્ણુ રૂપેણ, અગ્રકઃ શિવ રૂપાય, એક બિલ્વ શિવાર્પણમ, એક બિલ્વ શિવાર્પણમ. કેટલી સરસ વાત કરી. અને જે વૃક્ષમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ નિવાસ કરે છે, આવા વૃક્ષનું કોઈ દર્શન કરે, આ વૃક્ષનું કોઈ સ્પર્શ કરે, અઘોર પાપમાંથી મુક્તિ મળે છે. પાપમાંથી છૂટવા માટે આપણા મહાત્માઓ એક માર્ગ નથી બતાડ્યા, કેટલાય માર્ગો ગયા છે. ભાઈ આમ કરો, આમ કરો, તેમ કરો, પાપ છૂટે, પાપ છૂટે. બિલુ વૃક્ષના દર્શન કરીને, બિલુ વૃક્ષના સ્પર્શ કરીને ત્યાં પાપ જાય. બિલવષ્ટક કહે છે, દર્શન બિલ્વ વૃક્ષસ્ય સ્પર્શન પાપ નાશન, અઘોર પાપં સંહારં, એકં બિલ્વ શિવા માટીમાંથી લિંગ બનાવી બિલુ વૃક્ષ નીચે બેસી એ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવાનો બહુ મહિમા છે. આવા બધા પ્રયોગો કરો ને તો કોઈ ને કોઈ રીતે આપણને લાભ થાય છે. અને આ જે કઈ ધર્મશાસ્ત્રમાં લખ્યું છે, સત્યમ સત્યમ ન સંશયઃ, ઇસમે કોઈ સંશય નહીં, બધી જ વસ્તુ સત્ય છે. પણ ભરોસો હોવો જોઈએ, આપણને શ્રદ્ધા હોવી જોઈએ. બિલુ વૃક્ષ નીચે બેસીને કોઈ પણ માણસ મસ્તક ઉપર જલનું સિંચન કરે, માથા પર આમ પાણી રેડે, તો તેને જેટલી આપણી સરિતા છે, જેટલા તીર્થ છે અને સપ્ત ગંગાઓ સાથે, એ તીર્થ સ્નાનનું ફળ મળે. હવે સર્વ તીર્થોમાં તો ક્યારે પોગવાના આપણે, ક્યારેક આવું કરવું. વ્યાસે કહ્યું છે,
बिल्व मूले जलेर वस्तु मूर्धा अभिशयन्ति सर्व तीर्थ स्नातः स्यातः एव भूमि पावन। विलुप्त नहीं चीजें भूमि छे ने ये भूमि आके पावन भूमि कहेवाय छे एने तीर्थ भूमि कहेवाय छे। જેના આંગણે બેલો વૃક્ષ હોય ને એમનું આંગણું નથી કહેવાતું, એનું આંગણું તીર્થ બની જાય છે। જેટલો તુલસી પત્રનો મહિમા છે એટલો જ બેલો વૃક્ષનો પણ મહિમા છે। મારા મહાદેવને તુલસી પત્ર પણ પ્રિય છે, મારા મહાદેવને બેલો પત્ર પણ પ્રિય છે। મારા મહાદેવના દરબારમાં ભેદ નથી, અભેદ દરબાર મારા શંકરનો છે, મારા મહાદેવનો છે। અને બાબાના દરબારમાં જે જાય ખાલી હાથ પાછો ન જાય, એ છે શંકર ભગવાનનો દરબાર। પછી દેવ હોય તો પણ ભલે, દાનો હોય તો પણ ભલે, સ્વીકારનો દરબાર, ક્ષમાનો દરબાર અને સેવાનો દરબાર ને સમર્પણનો દરબાર, જ્ઞાન વૈરાગ્ય એવો કોઈ જો દરબાર હોય તો ભગવાન શંકરનો છે। તેથી હૃદયપૂર્વક કહું છું મારા ભાઈઓ બહેનો વડીલો સૌને કે જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યારે શિવાલય આપ જાજો। ગામડામાં શિવાલયો બહુ સૂના થઈ ગયા છે, આમ જાય તો જીવ બળે આપણો, આવી હાલત આ શિવાલયોની। ભગવાન મહાદેવને ખૂબ શણગારજો, તમે જેવી રીતે તૈયાર થાઓ ને એવી રીતે મારા મહાદેવને ક્યારેક તૈયાર કરજો। મારી બહેનોને પ્રાર્થના, ફૂલની વેણી માથામાં નાખો ને કહેતા એ ફૂલની વેણી લઈ અને પાર્વતીને અર્પણ કરો ને તો અખંડ સૌભાગ્ય વધે। માં પાર્વતી તમારા સૌભાગ્યની રક્ષા કરે, કરજો આવું બધું। મારા મહાદેવના શિવાલયમાં, મારા મહાદેવના દરબારમાં જે જાય છે ખાલી હાથ પાછો ના જાય। ભોલે ભોલે કે દરબાર સે પન્ના નંબર 34 ઉપર આપવામાં આવે છે, સાથે ગાવ તો મજા આવે।